જેતપુરના જામકંડોરણામાં આંગણવાડી ભરતી પ્રક્રિયા કૌભાંડનો અરજદારોનો આક્ષેપ. આંગણવાડી તેડાગરની ભરતીના મેરિટ લિસ્ટમાં ગેરરીતિના ગંભીર આરોપ લાગ્યા છે. અનેક અરજદારોના દસ્તાવેજો ઓનલાઈન લિસ્ટમાંથી ગાયબ હોવાનો પણ આરોપ લાગ્યો છે. જામકંડોરણા તાલુકામાં રાજકીય પદાધિકારીઓની નજીકના લોકોની ભરતી થયાનો પણ દાવો થઈ રહ્યો છે. લાયક ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં ન આવી શકે તે રીતે મેરિટ બનાવાયું હોવાના પણ આરોપ થઈ રહ્યા છે. સાજળિયાણી ગામની મહિલા અરજદારે ભરતી અંગે સીએમ તેમજ સ્થાનિક ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી. બીએસસી કમ્પ્લીટ છે છતાં પણ મેરિટ લિસ્ટમાંથી રિજેક્ટ કરેલા છે. એના કારણે એને એવા દર્શાવ્યા છે કે તમારું આધાર કાર્ડ સુવાચ્ય નથી, જન્મ તારીખનો દાખલો સુવાચ્ય નથી, 10 થી 12 ના બધા રિઝલ્ટ સુવાચ્ય નથી. તો હવે તમે જેટલા કેબીમાં ફોટા માંગ્યા એટલા કેબીમાં જ અમે અપલોડ કર્યા છે. તો એ તમારો ટેકનિકલ ઇસ્યુ છે કે સુવાચ્ય નથી બતાવતો, તો તમે વધારે કેબીમાં ફોટા માંગો. તમે 10 થી 15માં માંગ્યા છે તો સુવાચ્ય નથી થતા, તો તમારે વધારે કેબીમાં માંગવા જોઈએ. અને ત્યારે તમારે જાણ કરી જોઈએ કે તમારું બરોબર અપલોડ થયેલ નથી કે સુવાચ્ય નથી. તમે હવે પાછળથી જયારે મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે ફોટો કાઢો છો કે તમારું સુવાચ્ય નથી. અને અરજીમાં મેં કમ્પ્લીટ ડોક્યુમેન્ટ મૂક્યા હતા અને મને સરને નોંધણી થઈ ગઈ છે એવું આઈસીડીએસ વિભાગમાંથી મેસેજ પણ આવી ગયો હતો કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગયેલી છે. અને અત્યારે એ લોકો જયારે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે ત્યારે એમ કે છે કે તમે 12માંના ટકાવારી વ્યવસ્થિત નથી મૂક્યા, તો રિઝલ્ટ શું મારા હાથથી બનેલું છે. અને ખાસ કરીને તમારો એક જ સંદેશ છે કે આ પ્રોસેસ ખાસ કરીને અમારા સમાજ ઉપર પડશે, કારણ કે અમે શિક્ષણથી વંચિત સમાજ છીએ. અમારા માલધારી સમાજમાં કોઈ એટલું બધું શિક્ષણ દીકરા દીકરીઓને અપાવતું જ નથી. અને અમારા મા બાપે અમારા માટે એવી રીતના કેટલી સ્ટ્રગલ કરીને અમને શિક્ષણ અપાયું છે તો અમને જ ખબર છે. અને અત્યારના હાલના વાલીઓ પણ અમારા સમાજના દીકરા દીકરીઓને કેટલું સ્ટ્રગલ કરીને ભણાવે છે ને તો અમને માલધારી સમાજને જ ખબર.